श्री कृष्ण बाळको आपणे धोरण पांचमू अने एमां विषय पर्यावरण पर्यावरणमां आपणे पाठ सोळ स्वच्छता आपणुं काम ते आजे आपणे अभ्यास करवानो छे तेमां आपणे स्वच्छता विशे जाणवानुं छे के लोको स्वच्छता राखवा माटे शुं शुं करता होय छे के केवा केवा काम करवा पड़ता होय छे माणसोने स्वच्छता जाळवा माटे एटले बधाए छे पोतपोताना घर शहेर गाम ए बधामां स्वच्छता राखवी जोईए एटले कोई क्यांय कचरो फैलावो न जोईए ज्यां डस्टबीन देखाय त्यां ज कचरो नाखवो जोईए ते बाबतनी अहीं आपने વાત કરેલી છે અને બીજું એ કે બધા જ્યાં કચરો સાફ કરવા આવતા હોય ગલી હોય ગામ હોય કે પછી ગટર હોય એ પણ કાંઈ સ્વચ્છ કરતા હોય માણસો કેવી રીતના સ્વચ્છ કરે છે એના ફોટા આપણને અહીંયા આપેલા છે પેજ નંબર 147માં તે તમે બધા જોજો જેથી તમને બધાને ખબર પડે કે લોકો સ્વચ્છતા જાળવવા માટે કેટલી બધી મહેનત કરે છે તો એમાં શું તમે તમારી આસપાસ આવા દ્રશ્યો જોયા છે એટલે તમને પૂછું કે આવા દ્રશ્યો તમને ફોટા દેખાડા છે એવું તમે ક્યાંય જોયું છે એ કે તો એના પછી તમે ક્યારે સફાઈ કરનારા લોકો વિશે વિચાર કર્યો છે એટલે તમે એમ પૂછ્યું છે કે જે આપણા ગામ શહેર એ બધા સફાઈ કરતા હોય એના વિશે ક્યારે તમે વિચાર્યું છે તમે જોયું છે કે એ લોકો કેવી રીતના આખી ગંદકી હોય એ સાફ કરતા હોય છે દરેક જગ્યાની સ્વચ્છતા રાખવામાં આપણી શું જવાબદારી છે એટલે દરેક જગ્યા પછી ઘર હોય શહેર હોય ગામ હોય કે ફરવાનો બગીચો હોય જ્યાં પણ સ્વચ્છતા રાખવી જોઈએ એ આપણા બધાની જવાબદારી છે એટલે આપણે બધાએ છે સ્વચ્છતા જાળવવી જોઈએ એવું આપણને અહીંયા કીધેલું છે તો સ્વચ્છતા જાળવવી આપણા બધાની ફરજ છે અને જો હવે તો તમે ક્યાંય પણ કચરો તમે લગભગ તો નાખતા જ નહીં હોય અને નાખવો પણ ન જોઈએ દરેક જગ્યાએ ડસ્ટબિન રાખેલા જ હોય કે જેથી ક્યાંય કચરો છે ફેલાય નહીં બધા ડસ્ટબિનમાં જ કચરો નાખે એના પછી સફાઈ કામદારો સફાઈ કામ ન કરતા હોય તો વિચારો એટલે એમ કીધું છે કે આ સફાઈ કામદારો છે એ આવું સફાઈનું કામ ન કરતા હોત તો શું થતી કે તો આપણે ચારે બાજુ કચરો જોવા મળે ડસ્ટબિન પણ હોય પણ આપણે એમાં કચરો નાખી નાખી અને આખું ભરી દેત અને પછી ત્યાં પણ વધારે ગંદકી થાત એટલે કે સફાઈ કામદારો જ કામ ન કરે તો શું થાય કેટલી બધી ગંદકી ફેલાય એટલે બધાયનું કામ છે એ સરખું જ હોય છે એટલે આપણે જે સ્વચ્છતા કામ કરતા હોય સ્વચ્છ રાખતા હોય આખું ગામ એને સરસ મજાનું માન આપવું જોઈએ એને હેલ્પ કરવી જોઈએ એને મદદ કરવી જોઈએ જેથી છે આપણું ગામ શહેર એ બધું સ્વચ્છ રહે હવે આપણે આગળ જોઈએ એના પછી કીધું છે કે ચાલો આપણે શંકરભાઈ વિશે જાણીએ તો શંકરભાઈ કોણ છે તેના વિશે આપણે જાણીએ તેઓ ગામની સફાઈ કામગીરી કરે છે એટલે તે શંકરભાઈ છે ગામની સફાઈનું કામ કરે છે આખા ગામને સ્વચ્છ રાખવાનું તેમની સાથે પ્રશ્ન તરી કરીએ તેઓ શું જવાબ આપે છે તે જાણીએ એટલે એને આપણે અલગ અલગ પ્રશ્ન પૂછીએ અને એ કેવો જવાબ આપે છે તેના વિશે આપણે જાણીએ બધા અલગ અલગ પ્રશ્ન જોઈએ પહેલો પ્રશ્ન તમે સફાઈનું કામ ક્યારથી કરો છો શંકરભાઈને પૂછ્યું કે તમે સફાઈનું કામ ક્યારથી કરો છો તો એનો જવાબ લગભગ 30 વર્ષથી એટલે એમ કીધું કે લગભગ 30 વર્ષથી તો એ સફાઈનું કામ કરે છે જ્યારથી મારા પિતાજીનું અવસાન પામ્યા ત્યારથી ગામની સફાઈનું કામ કરું છું જ્યારે શંકરભાઈના પિતાજી છે અવસાન એટલે મૃત્યુ પામ્યા ત્યારથી શંકરભાઈ છે ગામની સફાઈનું કામ કરે છે પ્રશ્ન નંબર 2 તમે આ કામ શા માટે કરો છો એટલે એમ કીધું તમે આ કામ શું કામ કરો છો તેનો જવાબ આ અમારો વ્યવસાય છે એટલે આ એનું કામ છે અમે રોજગાર માટે આ કરવું પડે છે એટલે એને કામ પૈસા કમાવા માટે આ કામ કરવું પડે છે પછી આગળ પ્રશ્ન પૂછે છે તમારે કેટલા સંતાન છે એટલે એને કેટલા બાળકો છે શંકરભાઈને તો મારે 2 દીકરા અને 1 દીકરી છે શંકરભાઈએ જવાબ આપ્યો કે મારે 2 દીકરા અને 1 દીકરી છે આગળ પ્રશ્ન પૂછે
શું તેઓ પણ સફાઈ કામ કરે છે? એટલે પછી પૂછ્યું કે શું તેઓ પણ સફાઈ કામ, એટલે એ તમને પણ સફાઈ કામ કરવા મદદ કરે છે? તો એનો જવાબ ના, તેઓ સફાઈ કામ કરવા તૈયાર નથી. એટલે એનો જવાબ આવે છે કે ના, મારા જે બાળકો છે સફાઈ કામ કરવા માટે તૈયાર છે નહીં. તો તેઓ શું કરે છે? એટલે આગળ પાછો પ્રશ્ન પૂછ્યો, તો એ શું કામ કરે છે? સફાઈ નથી કરતા તો શું કરે? તો એનો જવાબ, એક દીકરો ભણીને શિક્ષકની નોકરી કરે છે અને બીજો દીકરો ભણી રહ્યો છે. એટલે એમ કીધું કે એક દીકરો છે એ કે ભણી અને શિક્ષક બની ગયો છે, અને જ્યારે બીજો દીકરો છે એ ભણી રહ્યો છે એટલે ભણે છે હજી. તો આગળ પાછો પ્રશ્ન પૂછે છે, તેમને આ કામ કરવું ગમે, કરવાનું ગમે છે? એટલે પછી એને પૂછે કે એને આવી રીતના સફાઈ કરવું અને એવું બધું કામ ગમે છે? તો એનો જવાબ આપે છે, શંકરભાઈ, નથી ગમતું. ગમતી કોને ગમે? એટલે પછી એમ કહે છે કે આવું કામ એને કરવું ગમતું નથી, કારણ કે ગંદકી છે કોને ગમે? મને તો ભણેલા ગણેલા લોકોને આ રીતે ગંદકી કરતા જોઉં છું. એટલે એમ કહે છે કે મને તો આ ભણેલા ગણેલા લોકોને જ આ રીતે ગંદકી કરતા જોઉં છું, ત્યાં વધારે ગંદુ લાગે છે. એટલે પછી કે જે ભણેલા ગણેલા જ છે, જે બધું સમજે છે, છતાં પણ કે આવી રીતના ગંદકી કરે એ જોઈને જ મને દુઃખ થાય છે, એવું અહીંયા શંકરભાઈ કહે છે. ગંદકી કરે અને ભણેલા કહેવાય? એટલે પાછું કહે છે કે જે ગંદકી કરે છે એને ભણેલા કહેવાય. જે ભણેલા હોય એને તો ખબર હોય કે ગંદકી કરવી જોઈએ નહીં, આખું બધું છે સ્વચ્છ રાખવું જોઈએ. એટલે કે આવું ગંદકી કરે એને ભણેલા કહેવાય જ નહીં. પછી આગળ પ્રશ્ન પૂછે છે, તો હવે આ સફાઈનું કામ કોણ કરશે? કે તો હવે કે તમારા પછી સફાઈનું કામ કોણ કરશે? તો એનો જવાબ, હવે આ કામ દરેકે જાતે કરવું પડશે. એટલે પછી એમ કહે છે કે હવે આ કામ છે કે બધાએ પોતપોતાનું જાતે કરવું પડશે. જો બધા ગંદકી કરવાનું બંધ કરે કે ઓછા કચરો ફેલાવે તો અમારું કામ પણ ઓછું થાય. એટલે કે બધાએ કે જો ગંદકી કરવાનું બંધ કરે, કચરો ફેલાવવાનું બંધ કરે, તો એ કે અમારું કામ પણ ઓછું થાય. દરેક વ્યક્તિ સ્વચ્છતા બાબતે ધ્યાન રાખે તે જરૂરી છે. એટલે બધાએ સ્વચ્છતા પ્રત્યે ધ્યાન રાખવું એ બધાની ફરજ છે અને જરૂરી પણ છે. એટલે આવી રીતના સ્વચ્છતા જાળવવી ખૂબ જરૂરી છે. અત્યારે તો હજી લોકો છે આવી રીતના સફાઈ કામ કરે છે, પણ જ્યારે કોઈ સફાઈ કરવા માટે તૈયાર નહીં થાય ત્યારે મુશ્કેલી પડશે આપણને બધાને જ. એટલે બધાએ પોતપોતાનો કચરો છે, બધાએ ઘરનો કચરો, ગામનો કચરો એ બધાએ સ્વચ્છ રાખવું જોઈએ ને ક્યાંય ગંદકી ફેલાવવી જોઈએ નહીં. તો આજે આપણે અહીંયા સુધીનું આપણે અભ્યાસ રાખીએ, સ્વચ્છતા આપણું કામ તે, અને બાકીનું છે તે નેક્સ્ટ વિડીયોમાં જોશું.